નવરાત્રિની હવે એક દિવસની વાર છે ત્યારે ગુજરાતમાં આ વર્ષે પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાની બરાબર રમઝટ જામશે. બધી તૈયારીઓ થઈ ચૂકી છે અને ખેલાડીઓની સાથે આયોજકો પણ ઉત્સાહમાં છે. પરંતુ આ વખતે વરસાદની આગાહી છે અને પરિણામે આયોજકોની વરસાદથી ખેલાડીઓને નુકસાનનો ડર સતાવ્યો છે. આને પગલે આયોજકો દ્વારા કરોડોના વીમા ઉતારવામાં આવ્યા છે. આ વીમાની પોલિસીમાં વરસાદ, ખેલાડીઓની સુરક્ષા અને અન્ય કોઈ પરિસ્થિતિમાં થતી નુકસાની સામે કવરેજનો ઉલ્લેખ છે. વડોદરામાં નવલખીના આયોજકે તો રૂપિયા 6.5 કરોડ સુધીનો વીમો લીધો છે. અમદાવાદ અને સુરતમાં 5 કરોડ સુધીના વીમા લેવામાં આવ્યા છે, જ્યારે રાજકોટમાં પણ 1 કરોડ સુધીનો વીમો લેવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ 4 મહાનગરમાં વિવિધ ગરબા આયોજકો દ્વારા 64 કરોડ રૂપિયાના વીમા ઉતારવામાં આવ્યા છે. વરસાદથી નુકસાન સહન ન કરવું પડે એ બાબતે લઈને આ વર્ષે ઇવેન્ટ કંપનીને તકેદારીના ભાગરૂપે વીમો લીધો છે. રાહેજા નામની કંપની પાસેથી 5 કરોડની વીમા પોલિસી લીધી છે. આ વીમા પોલિસી માટે 25,000 પ્રીમિયમ ભર્યું છે. 15 દિવસ માટે આ વીમો રહેશે. નવરાત્રિમાં 9 દિવસ સહિત કુલ 15 દિવસ દરમિયાન કોઈ નુકસાન થાય તો વીમા દ્વારા નુકસાન ભરપાઈ થશે. સુરતમાં નવરાત્રિને લઈને આયોજકો દ્વારા પોતાની સુરક્ષા અને ખેલાડીઓની સુરક્ષાને લઈને વીમા ઉતરવાનું શરૂ કર્યું છે. સુરતના સૌથી મોટું જે આયોજન થાય છે તે પૈકીના 4 જેટલા આયોજક દ્વારા અંદાજે 15થી વધુ કરોડ સુધીના વીમા ઉતાર્યા છે, જેમાં વિશેષ કરીને સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે રંગતાલી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આયોજક દ્વારા 5 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. સીબી પટેલ ગ્રાઉન્ડ ખાતે જંકાર નવરાત્રિનું આયોજન છે, જેના આયોજક દ્વારા 4 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. ઠાકોરની વાડી ખાતે સુવર્ણ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આયોજકે 4 કરોડનો વીમો લીધો છે. તેમજ વીઆર મોલ ખાતે સેફ્રોન નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. અમદાવાદમાં દિવાઈ બેન્સે આ વર્ષે સ્વેગ દાંડિયા નામથી ગરબા રાખ્યા છે, જેને 5 કરોડનો વીમો લીધો છે. ब्यूरो रिपोर्ट, हिंदी टीवी न्यूज, सूरत.